गुड मॉर्निंग क्लास, धोरण सात, विषय गणित, स्वाध्याय 3.1। आपणे अगाउ दाखला नंबर 1 जोयो हतो, हवे दाखला नंबर 2। शुं रकम छे ते पहेला वांचीए अने समझीए। कोई एक वर्गना मूल्यांकनमां मेळवेल नीचे दर्शावेल गुणने कोष्टकमां दर्शावो। कोई पण एक मूल्यांकन एटले कसोटी के मूल्यांकन लेवायुं छे, जेम तमारी लेवाई हती ने तेज रीते मित्रों, आ ते तेना गुण बतावे छे। एक मूल्यांकन आ एनु गुण तेने आपणे कोष्टकमां दर्शावानुं छे। एक कोष्टक दोरवानुं अने तेमां आ बधा गुणने दर्शावाना। त्यारबाद शुं करवानुं छे, आ मांगेली चार माहिती आपणे आपवानी छे। पहेली माहिती शुं आपवानी, के सौथी वधारे गुण केटला छे, सौथी ओछा गुण केटला छे। माहितीનો વિસ્તાર શું છે? વિસ્તાર શોધવા તો આપણે શીખ્યા હતા ને મિત્રો, તો તમને બધાને યાદ હશે। અંકગણિતીય સરાસરી શોધો, આ કશું નવું છે, આજે હું તમને એ પણ શીખવીશ। ચલો સૌ પ્રથમ આપણે એમ શીખીએ કે કોષ્ટક કઈ રીતે દોરાય। તો મિત્રો, કોષ્ટક કંઈક આ રીતે દોરાય। તમે ડાબી તરફ જોતા હશો તો તમને ગુણ દેખાય છે, જે આપણે આપેલા છે, 4, 6, 7, 5, 3, 5, 4, 5, 2, 6, 5, 1, 9, 6, 5, 8, 4, 6 અને 7, આ તમને ગુણ આપેલા છે, તેના આધારે કોષ્ટક દોરવાનો છે। તો કોષ્ટક કઈ રીતે દોરાય? તો કોષ્ટકમાં પહેલાં તો ત્રણ ખાના તમને દેખાતા હશે। પહેલું ખાનું મેં દોર્યું છે ગુણનું, ત્યારબાદ બીજું છે આવૃત્તિ ચિહ્નો, તમે આવૃત્તિ વિતરણ શીખી ગયા છો તે જ છે આ। ત્યારબાદ છે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આવૃત્તિ। હવે સૌ પ્રથમ ગુણ, ગુણ જોવો તો મિત્રો ડાબી તરફ તમને કયા કયા ગુણ દેખાય છે? તમે ધ્યાનથી જોયું હશે તો તમને દેખાતું હશે કે 1 થી કરી અને 9 ગુણ છે। તો આપણે ગુણમાં લખ્યું 1 ગુણ 2 3 4 5 6 7 8 અને 9, 1 થી 9 ગુણ છે। હવે ગુણ 1 એ તમે ડાબી તરફ જે ગુણ મેં લખ્યા છે એમાં જુઓ કે 1 ગુણ એ કેટલી વખત છે। ચલો જોઈએ, આપણે પહેલી લાઇનમાં 1 પણ નથી, બીજી લાઇનમાં 1 પણ નથી, ત્રીજી લાઇનમાં છે, હા છે। તો 1 ગુણ કેટલી વખત આવ્યો? 1 વખત। તો વિદ્યાર્થીની આવૃત્તિ ચિહ્ન દેખાય છે ને તમે, એમાં 1 લીટો કરવાનો, અને વિદ્યાર્થીની આવૃત્તિની સંખ્યા કેટલી આવૃત્તિ મળી? 1, તો એના સામે મેં લખ્યો 1। હવે 2 ગુણ કેટલી વખત છે તે શોધીએ। પહેલી લાઇનમાં નથી, બીજી લાઇનમાં છે, તમને દેખાતું હશે તો મેં યલો કલર પીળા કલરથી કરીને સર્કલ કર્યું છે, એટલે કે 2 બીજી લાઇનમાં 1 વખત છે અને ત્રીજી લાઇનમાં પણ 1 વખત છે, એટલે કેટલી વખત મળ્યો 2 ગુણ? 2 વખત। તો જો યલો કલરથી મેં સર્કલ કરી અને તમને સમજાવવા માટે બતાવ્યું છે, આવૃત્તિ ચિહ્નમાં કેટલી વખત લીટ આવશે? 2 વખત, કારણ કે 2 કેટલી વખત છે? 2 વખત। 2 કેટલી વાર આવ્યો? 2 વાર, એટલે આવૃત્તિની સંખ્યામાં મેં લખ્યું 2। એવી રીતે 3 શોધ્યા, 4 શોધ્યા, હવે 5 શીખીએ। 5 કેટલી વખત છે? પહેલી સંખ્યામાં તમને 5 દેખાય છે મિત્રો, જરા ધ્યાનથી જુઓ, મેં બ્લુ કલરના સર્કલથી શીખવ્યું છે, જો તમે ત્યાં જોઈ શકતા હશો ગુણમાં। પહેલી લાઇનમાં પણ 5 છે, બીજી લાઇનમાં કેટલી વખત છે? 2 વખત। તો 1, 2, 3, 4 અને 5, તો હવે 5 લીટા દોરવાના? ના ના ના, તમે આવૃત્તિ વિતરણમાં શીખી જ ગયા છો, પહેલાં 4 લીટા દોરવાના અને 5 આવે એટલે એને આડો લીટો મારવાનો, એટલે ખબર પડે કે કેટલા થયા? 5। જો તમે 5માં સીધી લાઇનમાં જુઓ ગુણ કેટલા છે? 5, આવૃત્તિ ચિહ્નોમાં તમે દેખાતું હશે 4 ઊભા લીટા
અને એક આડો લીટો, એટલે કે પાંચ કેટલી વખત છે? પાંચ વખત. પછી છ, છ શોધવાના, છ કેટલી વખત છે? તો છ છે ચાર વખત. સાત છે બે વખત. આઠ એક વખત. અને નવ એક વખત. આમ કુલ ગણો તો મિત્રો કેટલા થયા? તો આ કુલ ગુણ ક્યાંથી દર્શાવાય, કેટલા છે, કેમ ખબર પડે? આવૃત્તિ ચિહ્નો ગણાય? ના. તો શું ગણાય? વિદ્યાર્થીઓની સંખ્યા આવૃત્તિ. જો એક વત્તા બે વત્તા એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા ચાર વત્તા બે વત્તા એક, આ તમને ખબર પડશે વિદ્યાર્થીઓની સંખ્યા. ચલો હવે આપણે બીજા જે ક્વેશ્ચન માંગ્યા હતા તેના આપણે જવાબ શીખીએ. ચલો મિત્રો, તો હવે આપણે આ કોષ્ટકના આધારે ચાર પ્રશ્નના જવાબ આપીએ. સૌથી પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે? સૌથી વધારે ગુણ કેટલા છે? ચલો આપણે ઉપરના ગુણ જોઈએ અને વધારે લાગે તે મને કહેજો. ધ્યાનથી જુઓ મિત્રો, વધારે કઈ સંખ્યા લાગે છે, કઈ સંખ્યા મોટી છે? વેરી ગુડ, નવ. નવ સિવાય મોટી સંખ્યા કોષ્ટકમાં નથી. છેલ્લી સંખ્યા કઈ આવી હતી? નવ. માટે સૌથી વધારે ગુણ કેટલા છે? સૌથી વધારે ગુણ નવ. હવે મિત્રો, ત્યારબાદ પૂછ્યું છે કે સૌથી ઓછા ગુણ કેટલા છે. અમે કોષ્ટક દોર્યું હતું ત્યારે સૌથી પહેલાં ગુણમાં કઈ સંખ્યા લખી હતી? વેરી ગુડ, એક. સૌથી ઓછો ગુણ કયો દેખાતો હતો આપણે? એક. તો સૌથી ઓછા ગુણ કયા છે? એક. ત્યારબાદ ત્રીજું શું પૂછ્યું છે? માહિતીનો વિસ્તાર શું છે? હવે થોડું યાદ કરો મિત્રો, આપણે આગલા જ દાખલામાં વિસ્તાર શોધતા શીખ્યો હતો. વિસ્તાર કેવી રીતે શોધાય? વેરી ગુડ, સૌથી વધુ માહિતી અથવા ત્યારબાદ માહિતીનો વિસ્તાર શું છે? માહિતીનો વિસ્તાર, વિસ્તાર શોધતા આપણે આગલા દાખલામાં શીખ્યો હતો. શું હતું? સૌથી વધુ માહિતી ઓછા સૌથી ઓછી માહિતી. માહિતી એટલે કે તમને જે પૂછ્યું હોય ને, ઊંચાઈ તો ઊંચાઈ લખવાનું અને ગુણ તો ગુણ લખવાનું. હવે અહીં શું છે માહિતીના વિસ્તારમાં? ગુણ. તો શું આવશે વિસ્તારનું સૂત્ર? સૌથી વધુ ગુણ ઓછા સૌથી ઓછા ગુણ. સૌથી વધુ ગુણ કયા છે મિત્રો? આપણે હમણાં જ શોધ્યા, નવ. ઓછા, સૌથી ઓછા ગુણ, ઓછા ગુણ પણ હમણાં જ શોધ્યો. કેટલો હતો? એક. નવ ઓછા એક બરાબર આઠ. તો માહિતીનો વિસ્તાર કેટલો થયો? આઠ. હવે ત્યારબાદ આપણે શોધવાનું છે અંક ગણતીય સરાસરી શોધો. સરાસરી વર્ડ તમારા માટે કદાચ નવો હશે. ચલો આપણે શીખીએ. હવે અંક ગણતીય સરાસરી, એનું સૂત્ર કંઈક આવું છે. ગુણનો કુલ સરવાળો છેદમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા. કુલ સરવાળોના છેદમાં કુલ સંખ્યા. ચલો આ સૂત્રને હું તમને કોષ્ટકના મદદથી સમજાવું. ચલો મિત્રો, હવે સૂત્રની મદદથી શીખીએ. સૂત્ર શું હતું? અંક ગણતીય સરાસરીનો. ગુણનો કુલ સરવાળો છેદમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા. હવે ગુણનો કુલ સરવાળો એટલે શું? સૌ પ્રથમ તમને પહેલી જ હરોળમાં દેખાતું હશે ગુણ, અને ત્રીજી હરોળમાં દેખાતું હશે વિદ્યાર્થીઓની સંખ્યા. એટલે કે એક ગુણ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા, બે ગુણ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા. આપણે લેવાનો છે ગુણનો કુલ સરવાળો. તો આપણે શું કરવાનું? તો સૌ પ્રથમ ઊભી હરોળમાંથી પહેલો ગુણ લેવાનો અને વિદ્યાર્થીઓની આવૃત્તિની સંખ્યા ત્રીજી હરોળમાંથી તેની સંખ્યા જોવાની. તો એક સામે ત્રીજા કોષ્ટકમાં એક ગુણ મેળવ્યો વિદ્યાર્થી એક. તો એક ગુણ્યા એક વત્તા, હવે ગુણ બે, બે ગુણ મેળવેલા વિદ્યાર્થી ત્રીજી હરોળમાં જોવાનું કેટલા છે? બે. તો બે ગુણ્યા બે. હવે ત્યારબાદ ગુણ ત્રણ,
ત્રણ અને ત્રીજી લાઇનમાં સામે જવાનું. ત્રીજી હરોળમાં ત્રણ ગુણ મેળવવા વિદ્યાર્થી કેટલા? તો એક. તો બે ગુણ્યા બે વત્તા ત્રણ ગુણ મેળવેલા એક, એટલે ત્રણ ગુણ્યા એક વત્તા હવે ચાર ગુણ મેળવેલા. ચાર ગુણ મેળવેલા વિદ્યાર્થી સામે વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે કે ચાર સામે વિદ્યાર્થીની સંખ્યા ત્રણ, એટલે ચાર ગુણ્યા ત્રણ વત્તા પછી પાંચ ગુણ મેળવેલા હોય ને લેવાનું. તે જ રીતે નવ સુધી લઈ જવાનું. તેને આપણે કહીશું ગુણનો કુલ સરવાળો. હવે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એટલે કઈ થાય? ચલો તે પણ શીખીએ. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા માટે શું કહેવાનું? જો તમને ત્રીજી હરોળમાં દેખાતું હશે વિદ્યાર્થીઓની સંખ્યા, એક ગુણ મેળવેલો એક, બે ગુણ મેળવેલા બે, આમ આપણે સંખ્યા લખીએ. તો હવે આપણે કુલ સંખ્યા માટે શું કરવાનું? જે સંખ્યા હતી તેનો સરવાળો. તમને રાઈટ કરેલા દેખાય છે ને, એ વિદ્યાર્થીઓની સંખ્યા છે. જો મેં એની આગળ વત્તા પણ કર્યું છે, એટલે કે એક વત્તા બે વત્તા એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા ચાર વત્તા બે વત્તા એક વત્તા વીસ એક, એટલે ટોટલ કરશો એટલે જવાબ આવશે વીસ. એટલે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી થઈ મિત્રો? વીસ. ચલો હવે સૂત્રમાં આપણે બંને કિંમત મૂકી અને જવાબ મેળવીએ. તો મિત્રો, મેં તમને જે શીખવ્યું કોષ્ટકની મદદથી સૂત્રમાં કિંમત મૂકતા તે મેં અહીં લખ્યું છે. મેં તમને જે શીખવ્યું હતું ને, એક ગુણ્યા એક વત્તા બે ગુણ્યા બે, તે લખ્યું છે. અને કુલ સંખ્યા જે તમને વીસ મેં બતાવી તે લખી છે. હવે આપણે આનો ગુણાકારનો જવાબ લખીએ. એક ગુણ્યા એક એટલે કે એક, વત્તા બે ગુણ્યા બે ચાર, વત્તા ત્રણ ગુણ્યા એક ત્રણ, વત્તા ચાર ગુણ્યા ત્રણ બાર, વત્તા પાંચ ગુણ્યા પાંચ પચીસ, વત્તા છ ગુણ્યા ચાર, છ ચોક ચોવીસ, વત્તા સાત ગુણ્યા બે એટલે કે ચૌદ, વત્તા આઠ ગુણ્યા એક એટલે કે આઠ, વત્તા નવ ગુણ્યા એક એટલે કે નવ, આખાના છેદમાં વીસ. હવે આ બધાનો સરવાળો કરવાનો. બરાબર સરવાળો કરતા જવાબ આવશે સો. અને છેદમાં કેટલા હતા? કુલ સંખ્યા વીસ. શૂન્ય શૂન્ય ઉડી ગયું, બેના પાડામાં દસ, તો બે પચા દસ, એટલે કે દસના છેદના બેનો જવાબ આવશે પાંચ. આમ સરાસરી કેટલી મળી આપણે? સરાસરી બરાબર પાંચ ગુણ. આ રીતે દાખલો ગણાય.